ઐતિહાસિક પુરાતન ધરોહર ખેડ બ્રહ્માની બ્રહ્મ વાવની કહાની. ખેડ બ્રહ્મામાં આવેલ 14મી સદીની બ્રહ્મ વાવ આપણી આ ઐતિહાસિક ધરોહર છે જે આપણી વિરાસતમાં મળેલી છે. આ ઐતિહાસિક સિદ્ધિ અને જો આપણે જાળવણી ના કરી શકીએ તો આપણું જીવન નિરર્થક છે. સદીઓ પુરાણી આ ઐતિહાસિક ધરોહરને સાચવવાની આપણી ફરજ છે. ઐતિહાસિક સિદ્ધિઓ સદીઓથી સચવાયેલી છે અને સદીઓ સુધી પુરાતન રહેશે. ભારતમાં બીજું અને ગુજરાતમાં પ્રથમ એવા ખેડ બ્રહ્મામાં બ્રહ્માજી માતા મંદિરની આગળ આ બ્રહ્મ વાવ આવેલી છે. વાવની બાંધણી અને શિલ્પકળા એવી સુંદર છે કે તેના નિર્માણ કરનારના શિલ્પ કલાકારોને ધન્યવાદ આપવા પડે. અને આ વાવમાં વિવિધ દેરીઓ પણ જોવા મળે છે જે ગૌત્ર દેવી દેવતાઓની યાદ અપાવે છે. અહીં આ બ્રાહ્મણો તથા વૈશ્યોની ગૌત્ર દેવી દેવતા હોવાની કહેવાય છે. આવી દેવીઓની સંખ્યા કુલ 27 છે. આ વાવ અતિ પ્રાચીન અને પૌરાણિક છે અને થોડાક વર્ષો પહેલા તો પૂરા ગામના લોકો આ વાવમાંથી જ પાણી ભરતા હતા. નંદા પ્રકારની અને 4 ફૂટ ધરાવતી 14મી સદીની આ વાવનો પ્રવેશ માર્ગ પૂર્વમાં તો કૂવો પશ્ચિમમાં સાથે જ છે, સાથે 4 ફૂટ કૂવો પણ સંલગ્ન છે. 4 ફૂટની સંલગ્ન એવી પોડી વાવ ભૂખ લાગે હોવાથી સમગ્ર વાવ ઉપર જઈ શકાય છે. એવું પણ માનવામાં આવે છે કે મોગલ સામ્રાજ્ય વખતે બ્રહ્માજીની મૂર્તિ બ્રહ્મ વાવમાં જ હતી જે 30 વર્ષથી વધુ રહી હતી. હજુ જો વાવમાં ખોદકામ કરવામાં આવે તો અંદર આવેલા 27 ગૌત્ર દેવી દેવતાની મૂર્તિ પણ અંદરથી નીકળી શકે તેવું અનુમાન છે. વાવમાં આજે પણ પાણીનો પ્રવાહ જમીનમાંથી નીકળી રહ્યો છે. વાવની જાળવણી કરવામાં આવે તો પર્યટન સ્થળ બને એવી માંગ. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા, HBN ટીવી ન્યૂઝ. 14મી સદીની બ્રહ્મ વાવ અમારે છેલ્લા 6 મહિનાથી અભિયાન શરૂ છે, જે અમે આ અભિયાનમાં સાફ સફાઈ તેમજ આ અભિયાનની જાળવણી માટે કેવી રીતના આ વાવને આપણે સાફ કરી શકીએ અને આ વાવનું મહત્વ વધી શકે એ માટે અમે સરકાર શ્રીમાં તેમજ આઇકોલોજીકલ વિભાગ તેમજ ગુજરાત ટુરિઝમ, ખેડ બ્રહ્મા નગરપાલિકા અને માંડવી વડોદરા ખાતે પણ અમે વારંવાર રજૂઆતો કરેલી છે અને વારંવાર અરજીઓ કરેલી છે. સાથે સાથે અમે એક પ્રપોઝલ અમે પણ બનાવેલી છે જે લગભગ 10-1 પાનાની છે. એમાં શું કરવું જોઈએ જેથી આ વાવનું મહત્વ વધે એટલા માટે અમે રજૂઆતો કરી, પણ આપના માધ્યમથી કહેવું જોઈએ કે અમને આજ સુધી કોઈ એવા આના સંદર્ભમાં કોઈ પગલાં લેવા એવું અમે જણાવ્યું નથી. હા, અમને ખેડ બ્રહ્મા નગરપાલિકાના સાથ સહયોગ સતત મળતો રહ્યો છે. તે સહયોગથી અમે આ વાવની સફાઈ કરી રહ્યા છીએ. સાથે સાથે અમે આ વાવમાં ગાયણનું પણ કામ કર્યું, જે ગંદકી સાફ કરવાનું પણ અમે ગાયણરૂપી કામ કર્યું છે, જેથી અમે અંદર જોયું કે 3 દિવસ સતત મોટર મૂકવાથી પાણી કાઢ્યું તો પણ સતત પાણીનો અવરોધ જે નવાણ રૂપે આવતો રહ્યો છે. તો ખરેખર એ ખેડ બ્રહ્માની જનતા માટે એક સારી બાબત છે કે હજી સુધી પાણી આપણી વાવમાં જીવિત છે. જે જળ એ જીવન છે, જે તમને ખબર જળનું કેટલું મહત્વ છે. તો ખરેખર એ આપણા બ્રહ્માજીના આશીર્વાદ રૂપી છે. આ તમે જોઈ રહ્યા છે જે 27 ગોત્ર દેવી દેવતાઓના દેરીઓ છે, જેમાં બ્રાહ્મણો અને જૈન સમાજની ગોત્ર દેવી દેવતાઓની મૂર્તિ છે. એવું પણ અનુમાન મળવામાં આવે છે કે બ્રહ્માજીની મૂર્તિ 30 વર્ષ સુધી બ્રહ્મવાવમાં રહેલી મોગલ સામ્રાજ્ય વખતે. એવું પણ એવું લાગી રહ્યું છે કે આ જે ગોખોની મૂર્તિઓ છે એ પણ હજી વાવના અંદર હોઈ શકે. જો આર્કિયોલોજીકલ વિભાગ જો આના સંદર્ભે જો ખોદકામ કરે જો તો શું થશે, એક અંદરથી કંઈક મળવાની આશા પણ આ મૂર્તિઓની રહેલી છે. સાથે પાણીનો અવરોધ પણ સતત વધતો રહે છે. તો અમારી એક હું સંશોધક તરીકે એક મારી એક નમ્ર રજૂઆત છે કે આર્કિયોલોજીકલ વિભાગ સરકાર આના સામે કંઈક કાર્યવાહી કરે. અને ઇતિહાસમાં જેનું ઉલ્લેખ છે એવા નગર ખેડ બ્રહ્માની અંદર આપણે બ્રહ્મવાપી તીર્થ એવા નામથી ઓળખાતી આ વાવની સામે આપણે અત્યારે ઉપસ્થિત છીએ. ઐતિહાસિક રીતે એનું મહત્વ ઘણું જ છે અને જેના આધારે ગામના લોકો વર્ષો સુધી પાણી પીતા હતા એવી આ વાવ છે. લોકવાયકા એવી છે કે આ
ब्रह्मवापी तीर्थनी अंदर ब्रह्माजीनी मूर्ति वर्षो सुधी हती अने पछी 64 मुखी मूर्ति निकलता 32 मुखी 16 मुखी अने 4 मुखी मूर्ति जे छे ए ब्रह्माजी मंदिर नी सामे ज आ वाव आवेली छे। आ वाव जो एने मेंटेन करवामां आवे तो जल ए ज जीवन ए साबित थाय छे। मक्कम मनो मानवी होय तो एने मंजिल मेळवी बहु मुश्किल नथी होती એવું અમારા શક્તિસિંહે પુરવાર કરી આપ્યું। ઘણા વખતથી અમારા મનમાં તો આ વાત હતી પણ એનું પ્રેક્ટિકલી અમે પ્રેક્ટિકલ કામ અમે ઉપાડી શકતા નહોતા પણ શક્તિસિંહે આ કામ ઉપાડ્યું। ગામના લોકો નગરપાલિકા આ બધા જ આના સહયોગમાં આ યુવાનની મહેનતને રંગ લાવે એવી અમે મહેનત કરી રહ્યા છીએ। આ વાવ જો જીવંત થાય તો ભવિષ્યમાં જે ત્રીજું વિશ્વયુદ્ધ જે લડાવવાનું છે એ પાણીના માટે લડાશે અને એવા વખતે વિશ્વ શાંતિ માટે આવા સ્થળો જીવંત રહે એવી અપેક્ષા પણ રાખીએ છીએ। સરકાર પુરાતત્વ વિભાગ આ રજૂઆતને બરોબર ધ્યાનમાં આપી અને આ પૌરાણિક જગ્યાને જીવંત કરશે તો લોકો પણ જીવતા રહેશે, જગ્યા પણ જીવંત રહેશે અને એક પ્રવાસન સ્થળ તરીકે આ સ્થળ ઉપજી આવશે। સમગ્ર ભારતમાં જે બે જ સ્થળો છે બ્રહ્માજીના બ્રહ્માજીની મૂર્તિવાળા એવું આ એક સ્થાન છે તો આ રજૂઆતને આપણે લોકોને સમજ લોકોને માહિતી માટે અને સરકારશ્રીને જાગૃત રહી અને આમાં સહકાર આપવા માટે આપણે આ અનુરોધમાં મીડિયાના માધ્યમથી અમે રજૂઆત કરીએ છીએ અને મીડિયાના યુવાન જે ભાઈ છે એમણે અમને સ્પેશિયલ બોલાવ્યા અને કીધું કે આ આવી જગ્યા તમે બધા મહેનત કરી રહ્યા છો ત્યારે મીડિયા તમને ખૂબ ઉપયોગી થશે, મીડિયાનો ખૂબ આભાર માનવો પડે કારણ કે લોકો સુધી આ વાત પહોંચે તો જ સરકારશ્રી આમાં પગલાં લે એવું, એટલે મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે આ વાતને એ ઉજાગર કરી રહ્યો છે। આ બ્રહ્માજી મંદિર અને એની સામે આવેલી વાવ પુરાણકાલી એટલે કે ક્યારે કોણે ક્યારે બનાવી એ કોઈ ચોક્કસ પ્રૂફ ઇતિહાસ મળતો નથી, છતાં બહુ જ જૂનું કે જેને આપણે 2500-2000 વર્ષ ધરાવી વિધારણા મૂકી શકીએ। આ બ્રહ્માજી મંદિર વર્ષોથી ગામ વચ્ચે જ છે અને એની સામે જ બિલકુલ વાવ છે। વાવમાં લગભગ 30 વર્ષ પહેલાં તો આખું ગામ પાણી પીધું અને પાણી પણ એટલું મીઠું હતું વાવનું કે લોકો એનાથી સંતુષ્ટ થતું છે। આ મંદિર અને મંદિરની આજુબાજુનો એરિયા બ્રહ્માજી ચોક અને જે વાવ છે એને બ્રહ્માની વાવ જે 4 માળની આવેલી છે અને એની અંદર પણ જૈન શાસનના કોતરણી કામો અને જૈનોના કુળદેવીઓના ગોત્રદેવીઓના ગોખ બનેલા છે જે આજે પણ મોજૂદ છે, એની કોતરણી પણ આબેહૂબ છે। એ જ રીતે મંદિરની પણ પોતાની આજ સુધી તો હજી સચવાયેલી જ છે અને અત્યારે હાલ જે બિનઉપયોગી થઈ ગઈ છે એને અને કોઈ ધાર્મિક સંસ્થાઓ અથવા તો કોઈ દાતાઓ એને જીવંત કરે અને એ જે છે અને એની રોનક મંદિરની રોનક આ બધું ભેગું થાય તો ગામની રોનક પણ વધી જાય, યાત્રિકોનો પ્રવાસ પણ વધી જાય કે વાવ અને બે છે તો આપણે જઈએ।